તે વિદ્યાર્થી મિત્રો એક્સિલન્ટ એજ્યુકેશન ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે સ્વ વિષય છે ગણિત ધોરણ નંબર અપૂર્ણાંક સંખ્યાઓ તેનો અભ્યાસ કરીશું પ્રશ્ન એક યોગ્ય વિકલ્પ પસંદ કરો એક નીચે આપેલ પૈકી સૌથી મોટો અપૂર્ણાંક કયો છે તો જવાબ આવશે પાંચ ભાગ્યા છ બે નીચે આપેલ પૈકી સૌથી નાનો અપૂર્ણાંક કયો છે તો જવાબ આવશે સી નંબર મિશ્રિત અપૂર્ણાંકમાં કઈ રીતે દર્શાવાય તો જવાબ આવશે સી એક પૂર્ણાંક ચાર સપ્તમાં ચાર નંબર મિશ્ર અપૂર્ણાંક પાંચ પૂર્ણાંક ચાર સપ્તમાં કઈ રીતે દર્શાવાય તો પાંચ સીતા પાંત્રીસ પાંત્રીસ ને ચાર ઓગણચાલીસ ભાગ્યા સાત એટલે જવાબ આવશે બી ઓગણચાલીસ ભાગ્યા સાત પાંચ નંબર નીચે પૈકી કયું અતિ સંક્ષિપ્ત રૂપ નથી અતિ સંક્ષિપ્ત રૂપ એટલે તો કે પછી તેને ભાગી શકાતું હોય બરાબર અતિ સંક્ષિપ્ત રૂપ એટલે ભાગી ના શકાય છેલ્લે છેલ્લામાં છેલ્લો ભાગાકાર અને અતિ સંક્ષિપ્ત રૂપ નથી એટલે કે એને ભાગી શકાય તો એમાં આવશે બી પંદર ભાગ્યા વીસ કેમ તો પંદરના જે છ નંબર નીચે પૈકી કયો ચાર ભાગ્યા પાંચનો સમ અપૂર્ણાંક નથી તો તેનો સમ અપૂર્ણાંક નથી એટલે ચાર ભાગ્યા પાંચ જે છે તેના વડે તેના અવયવ પડતા નથી તો જવાબ આવશે ડી નવ ભાગ્યા પંદર સાત નંબર જો પાંચ ભાગ્યા આઠ બરાબર વીસ ભાગ્યા પી હોય તો પીની કિંમત શું થશે તો જવાબ આવશે બત્રીસ સી બત્રીસ આઠ નંબર ચાર ભાગ્યા સત્તર અને પંદર ભાગ્યા સત્તરનો સરવાળો શું થશે તો ચાર ભાગ્યા સત્તર વધતા પંદર ભાગ્યા સત્તર એટલે પંદર ને ચાર ઓગણીસ ઓગણીસ ભાગ્યા સત્તર એટલે જવાબ આવશે એ ઓગણીસ ભાગ્યા સત્તર નવ નંબર ઓગણીસ ભાગ્યા નવમાંથી પાંચ ભાગ્યા નવ બાદ કરતાં પરિણામ શું મળે તો ઓગણીસ ભાગ્યા નવ માઇનસ પાંચ ભાગ્યા નવ એટલે છેદ સમાન છે એટલે અંશની બાદ બાકી થશે તો ઓગણીસ માઇનસ પાંચ છેદમાં નવ ઓગણીસમાંથી પાંચ જાય તો વધે ચૌદ એટ માં નવ એટલે જવાબ આવશે બી ચૌદ છેદ નવ દસ નંબર પૂર્ણાંકની વચ્ચે પાંચ છેદમાં સાત આવે તો જવાબ આવશે જીરો અને એક સંખ્યા રેખા ઉપર જીરો અને એક ની વચ્ચે સા પાંચ પૂર્ણાંક પાંચ આવશે પ્રશ્ન બે ખાલી જગ્યા પૂરો અગિયાર જે અપૂર્ણાંકનો છેદ અંશ કરતાં મોટો હોય તેને ખાલી જગ્યા અપૂર્ણાંક કહે છે તો અંશ છેદ કરતાં અંશ મોટો હોય તેને શુદ્ધ અપૂર્ણાંક કહેવાય બાર નંબર તેર પૂર્ણાંક પાંચ છેદમાં અઢાર એ ખાલી જગ્યા અપૂર્ણાંક છે અહીંયા પૂર્ણાંક અને અપૂર્ણાંક બંને સંખ્યાઓ છે એટલે તેને મિશ્ર અપૂર્ણાંક કહેવામાં આવે છે તો જવાબ આવશે મિશ્ર અપૂર્ણાંક તેર છ છેદમાં પંદરનું અતિ સંક્ષિપ્ત રૂપ ખાલી જગ્યા થાય છ એટલે બે તર બે તરી છ અને પંદર તો ત્રણ પંચા પંદર ત્રણ ત્રણ ઉડી જશે એટલે જવાબ આવશે બે ભાગ્યા પાંચ ચૌદ નંબર સાત પૂર્ણાંક આઠ પૂર્ણાંક બે સપ્તમાંશને અપૂર્ણાંકમાં ખાલી જગ્યા લખાય સાત પૂર્ણાંક બે સપ્તમાંશ એટલે સાતનો આઠ વડે ગુણાકાર અને બેમાં એમાં બે ઉમેરશું સાત અઠા છપ્પન બે અઠાવન એટલે જવાબ આવશે ખાલી જગ્યા સોળ નંબર સત્તર ભાગ્યા નવ પ્લસ એક ભાગ્યા બે બરાબર ખાલી જગ્યા થાય અહીંયા આપણે લસા લઈશું નવ દુ અઢાર અઢાર વડે સત્તર ભાગ્યા નવ વત્તા એક ને એને પણ અઢાર વડે આપણે ગુણીશું એટલે બંને બાજુ આપણે ગુણીશું તો જવાબ આવશે છ પૂર્ણાંક ચાર છેદમાં નવ સત્તર નંબર સત્તર છેદમાં બે પ્લસ એક બે બરાબર તો છેદ સમાન છે એટલે અંશનો સરવાળો થશે તો સત્તર ને એક અઢાર અઢાર ભાગ્યા બે એટલે અઢારના ગળિયામાં આવશે નવ દુ અઢાર ભાગ્યા બે તો બે બેવડી જાય જવાબ આવે નવ અઢાર નંબર સડસઠ છેદમાં ચૌદ માઇનસ ચોવીસ છેદમાં સૌ ચૌદ બરાબર ખાલી જગ્યા છેદ સરખા છે તેથી અંશની બાદ બાકી થશે એટલે સડસઠ માઇનસ ચોવીસ છેદમાં ચૌદ એટલે સડસઠમાંથી ચોવીસ જાય તો આવશે ચુમ્માલીસ છેદમાં ચૌદ ચુમ્માલીસ છેદમાં ચૌદ જે છે તેને મિશ્ર અપૂર્ણાંક સ્વરૂપે લખવું હોય તો ત્રણ પૂર્ણાંક એક છેદમાં ચૌદ લખી શકાય ઓગણીસ નંબર નવ પૂર્ણાંક એક ચતુર્થાંશ માઇનસ પાંચ છેદમાં ચાર બરાબર ખાલી જગ્યા થાય તો નવ પૂર્ણાંક એક ચતુર્થાંશ જે છે એને મિશ્ર અપૂર્ણાંકમાંથી સાદો અપૂર્ણાંક લઈશું તો ચાર નવ છત્રીસ છત્રીસ ને એક સાડત્રીસ સાડત્રીસ ભાગ્યા ચાર માઇનસ પાંચ ભાગ્યા ચાર છેદ સરખા છે એટલે અંશની બાદ બાકી થશે તો સાડત્રીસ માંથી પાંચ જાય એટલે આવશે બત્રીસ ભાગ્યા ચાર એટલે આઠ ચોક બત્રીસ છેદમાં ચાર 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 ઉડી જાય એટલે જવાબ આવે આઠ દાખલા નંબર ત્રણ સૂચના મુજબ કરો વીસ આપેલ આકૃતિના ઘટ ભાગને અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવો અહીંયા આકૃતિ જોઈએ તો કુલ ભાગ છે આઠ એમાંથી કલર કરેલા એટલે રંગીન કરેલા વાદળી કલરના ભાગ છે છાયાંકિત ભાગ ત્રણ તેથી અપૂર્ણાંક ભાગ થશે ત્રણ છેદમાં આઠ એકવીસ નંબર આપેલ અપૂર્ણાંકને ચડતા ક્રમમાં ગોઠવો બે તૃતીયાંશ ત્રણ ચતુર્થાંશ એક દ્વિતીયાંશ અને પાંચ છઠ્ઠમાંશ બે તૃતીયાંશ જે છે તેને અહીંયા જેટલી સંખ્યા આપી છે દરેકના છેદ અલગ અલગ છે હવે ચડતા ક્રમમાં ગોઠવવા માટે દરેકના છેદ સરખાવે તે રીતે કરવું પડે એટલે બે છેદમાં ત્રણ તો છેદમાં મારે બાર છે તો ઉપર નીચે ચાર ચાર વડે ગુણવા પડે એટલે ચાર દો આઠ ચાર તેરી બાર એટલે આવશે આઠ ભાગ્યા બાર પછી ત્રણ છેદમાં ચાર લઈએ તો તેને છેદમાં ચાર છે અને બાર લાવવા હોય તો ત્રણ વડે ગુણવા પડે એટલે ઉપર અંશ અને છેદને ત્રણ ત્રણ વડે ગુણીશું એટલે ત્રણ તેરી નવ અને ચાર તેરી બાર એટલે તેનો જવાબ આવશે નવ ભાગ્યા બાર તેના પછી એક દૂત્યાંશ છેદમાં એક દૂત્યાંશ એટલે છેદમાં બે છે હવે બાર લાવવા હોય તો છ વડે ગુણવા પડે એટલે અંશ અને છેદને છ વડે ગુણશું તો છ એકા છ છ દુ બાર એટલે જવાબ આવશે છ છેદમાં બાર છેલ્લું રહેશે પાંચ છેદમાં છ છેદમાં છ છે એટલે બે વડે ગુણશું તો પાંચ દુ દસ છ દુ બાર એટલે આવશે દસ ભાગ્યા બાર તેથી બે ત્રત્યાંશ ત્રણ ચતુર્થાંશ એક દ્વિતિયાંશ અને પાંચ માટે બધાના બાર હોય તેવા આપણે પૂર્ણાંક લખ્યા એ અહીંયા લખીશું તો આઠ આઠ્યા બાર નવ ભાગ્યા બાર છ ભાગ્યા બાર અને દસ ભાગ્યા બાર હવે અહીંયા ચડતો ક્રમ લખવો છે તો આમાં સૌથી નાનામાં નાનું કણ છે તો કે છ છ ભાગ્યા બાર પહેલાં આવશે પછી જેમ જેમ ચડતા જઈએ એમ આગળ વધતું જાય એટલે છ ભાગ્યા બાર પછી આઠ ભાગ્યા બાર પછી નવ ભાગ્યા બાર અને દસ ભાગ્યા બાર એટલે છ ભાગ્યા બાર બરાબર આવશે એક દુત્યાંશ આઠ ભાગ્યા બારની જગ્યા આવશે બે તૃત્યાંશ નવ ભાગ્યા બારની જગ્યા આવશે ત્રણ ચતુર્થાંશ અને દસ ભાગ્યા બારની આવશે જગ્યા આવશે પાંચ છેદમાં છ તેથી ચડતો ક્રમ એક દ્વિત્યાંશ બે તૃત્યાંશ ત્રણ ચતુર્થાંશ પાંચ છષ્ટમાંશ થશે તેના પછી બાવીસ નંબર મિશ્રા અપૂર્ણાંકમાં ફેરવો મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવા માટે જ્યારે મોટી સંખ્યા હોય અને ડાયરેક્ટ તમે સમજી ન શકો તો તેને ભાગાકાર કરી લેવાના એટલે એકસો ઓગણત્રીસ ભાગ્યા આઠ તો આઠ એકા આઠ બારમાંથી આઠ જાય તો ચાર નવ નીચે ઉતારીશું આઠ છક અડતાલીસ ઓગણપચાસમાંથી અડતાલીસ જાય તો વધે એક હવે જે એક શેષ જે છે એને આપણે અંશમાં લઈશું અને જેટલા વડે ભાગ્યા હતા તેને આપણે ભાગ છેદમાં લઈશું એટલે જવાબ આવશે એકસો મિશ્ર અપૂર્ણાંક સોળ પૂર્ણાંક કેકને છ ભાગે વહેંચે છે તો દરેક વ્યક્તિને કેકનો કેટલામાં ભાગ મળશે જવાબ અલી એક કેકના છ ભાગ કરે છે તેથી દરેક વ્યક્તિને આવેલ કેકનો ભાગ નો અપૂર્ણાંક એક છેદમાં છ એટલે કે છ માંથી એક ભાગ મળે એટલે એક છષ્ટમાં જવાબ આવે ચોવીસ નંબર ત્રણ છેદમાં આઠ અને બે છેદમાં ત્રણનો સરવાળો કરો ત્રણ છેદમાં આઠ વત્તા બે છેદમાં ત્રણ હવે અહીંયા ચોકડી ગુણાકાર લઈશું એટલે ત્રણ ગુણ્યા ત્રણ વત્તા બે ગુણ્યા આઠ છેદમાં આઠ ગુણ્યા ત્રણ એટલે ત્રણ તેરી નવ પ્લસ આઠ દુ સોળ છેદ આઠ તેરી ચોવીસ સોળને ને નવ થશે 25 છેદમાં ચોવીસ તેનો મિશ્ર અપૂર્ણાંક છેદમાં નવ માંથી આઠ પૂર્ણાંક એક ત્રત્યાંશ ને બાદ કરો હવે આઠ પૂર્ણાંક એક ત્રત્યાંશ ને બાદ કરવા માટે તે મિશ્ર અપૂર્ણાંક છે તો તેને પેલા સાદો અપૂર્ણાંકમાં ફેરવવું પડશે એટલે આઠ છેદમાં એક ત્રત્યાંશ તો ત્રણને આઠ વડે ગુણશું એટલે ત્રણ ગુણ્યા આઠ વત્તા એક ભાગ્યા ત્રણ એટલે આઠ તેરી ચોવીસ ચોવીસને એક પચીસ પચીસ ભાગ્યા ત્રણ હવે આપણે સો છેદમાં નવ માઇનસ પચીસ ભાગ્યા ત્રણ લઈશું એટલે એની બાદ બાકી કરીશું છેદમાં એક સોની નીચે નવ છે પચીસની નીચે ત્રણ છે એટલે લસા આવશે નવ તો નવ જે લસા આવશે તેને બંનેની વડે બંનેને નવ વડે ગુણવા પડશે એટલે સો છેદમાં નવ ગુણ્યા નવ માઇનસ પચીસ છેદમાં ત્રણ ગુણ્યા નવ 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 ઉડી જાય એટલે ખાલી વધશે સો અહીંયા પાંચ ત્રણ તેરી નવ એટલે ત્રણ ત્રણ ઉડી જાય એટલે વધશે પાંચ ગુણ્યા ત્રણ એટલે સો માઇનસ પાંચ ગુણ્યા ત્રણ છેદમાં નવ નવ જે છે લસા લીધેલો એ તો પાછો ખરો જ તેથી સો માઇનસ પચીસ તેરી પંચોતેર છેદમાં નવ સોમાંથી પંચોતેર જાય તો હવે પચીસ છેદમાં નવ પચીસ છેદમાં નવને મિશ્રા પૂર્ણાંકમાં ફેરવશું એટલે બે પૂર્ણાંક સાત નવ માં જવાબ આવે તેના પછી છવ્વીસ નંબર કેટરીના સવારે છ પૂર્ણાંક એક દ્વિત્યાંશ કિલોમીટર અને સાંજે આઠ પૂર્ણાંક ત્રણ ચતુર્થાંશ કિલોમીટર સાયકલ ચલાવે છે તો તેણે દિવસ દરમિયાન કેટલા કુલ કેટલા કિલોમીટર સાયકલ ચલાવી હશે તો સવારે છ પૂર્ણાંક એક દ્વિત્યાંશ સાયકલ ચલાવે એટલે છ એકા છ દુ બાર ને એક તેર તેર ભાગ્યા બે કિલોમીટર ચલાવે સાંજે આઠ પૂર્ણાંક ત્રણ ચતુર્થાંશ ચલાવે કિલોમીટર એટલે આઠ તેરી ચોવીસ ને ત્રણ આઠ ચોક બત્રીસ ને ત્રણ પાંત્રીસ પાંત્રીસ ભાગ્યા ચાર કિલોમીટર સાયકલ ચલાવે હવે એનું કુલ અંતર ચોવું છે તો કુલ અંતર બરાબર સવારે ચલાવેલ સાયકલ વધતા સાંજે ચલાવેલ સાયકલનું અંતર એટલે તેર ભાગ્યા બે વત્તા પાંત્રીસ અહીંયા આપણે આવશે એટલે વડે બંનેને ગુણશું તો આવશે છેદ સરખો એટલે અંશનો સરવાળો થશે એટલે છવ્વીસ વધતા પાંત્રીસ છેદમાં ચાર છવ્વીસ ને પાંત્રીસ થશે એકસઠ છેદમાં ચાર હવે એકસઠ છેદમાં ચાર જે છે તેને મિશ્ર અપૂર્ણાંકમાં લખવાશે કારણ તો એટલા માટે કે આપણે જે પ્રશ્ન છે એ પણ મિશ્ર અપૂર્ણાંકમાં છે એટલે જવાબ પણ મિશ્ર અપૂર્ણાંકમાં લખવો પડે એટલે એકસઠ છેદમાં ચાર તો એનો મિશ્ર અપૂર્ણાંક જવાબ આવશે પંદર પૂર્ણાંક એક ચતુર્થાંશ તેના પછી સત્યાવીસ નંબર આપણે જે ખોરાક લઈએ છીએ તેની પાચન ક્રિયા પેટમાં વધુમાં વધુ ચાર કલાક ચાલે છે તો આખા દિવસની સરખામણીમાં કેટલો સમય ખોરાકની પાચનક્રિયા ચાલે છે તે અપૂર્ણાંકમાં દર્શાવો હવે એક કલાક બરાબર ચોવીસ એક દિવસ બરાબર ચોવીસ કલાક આપણને બધાને ખબર છે કે આખો એક દિવસ થાય દિવસથી રાત્રિને રાત્રિથી સવારે બીજો દિવસ એટલે કે સવારના છ વાગ્યાથી બીજા સવારના છ વાગ્યા તો ચોવીસ કલાક થાય હવે ખોરાક પાચન માટેનો સમય વધુમાં વધુ ચાર કલાક છે તેથી ખોરાકની પાચનક્રિયા માટેનો સમય તેનો અપૂર્ણાંક ભાગ થશે ચોવીસ કલાકમાંથી ચાર કલાક એટલે ચોવીસ પડશે ઉડી જાય એટલે જવાબ આવે ભાગ અઠ્યાવીસ નંબર એકલમ ચોરસ અમુક સરખા ભાગમાં વહેંચાયેલો છે જો તેના સોળ સરખા ભાગને એક ચતુર્થાંશ અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવેલ છે તો તે લંબ ચોરસ કુલ કેટલા સરખા ભાગમાં વહેંચાયેલો છે અને એક ચતુર્થાંશ ભાગ અપૂર્ણાંક સ્વરૂપે છે તેથી સોળ સરખા ભાગ બરાબર સોળ છેદમાં એક ચતુર્થાંશ હવે છેદનો છેદ જાય હંમેશા ઉપર એટલે સોળ ગુણ્યા ચાર છેદમાં એક એકની છેદમાં કઈ વેલ્યુ નહીં એટલે સોળ ગુણ્યા ચાર એટલે સોળ ચોક ચોસઠ તેથી કુલ ચોસઠ સરખા ભાગમાં લંબ ચોરસ જે છે એ ચોસઠ સરખા ભાગમાં વહેંચાયેલો છે ઓગણત્રીસ નંબર ટેનિસ રેકેટના ગ્રીપની સાઇજ અગિયાર પૂર્ણાંક નવ છેદમાં એસી સેન્ટીમીટર છે તો તે સાઈજને અશુદ્ધ અપૂર્ણાંકમાં દર્શાવો જવાબ ટેનિસ રેકેટના ગ્રીપની સાઇજ અગિયાર પૂર્ણાંક નવ છેદમાં માં એસી સેન્ટીમીટર છે એટલે એને મિશ્રા પૂર્ણાંકમાં ફેરવવા અશુદ્ધ પૂર્ણાંકમાં ફેરવવા માટે તેનો સાદો અપૂર્ણાંક લેવો પડે એટલે અગિયાર ગુણ્યા એંસી વત્તા નવ છેદમાં એંસી એટલે અગિયાર ગુણ્યા એંસી વત્તા નવ થશે આઠસો ને નેવ્યાસી છેદ માં એટલે જવાબ આવશે આઠસો નેવ્યાશી છેદમાં એંસી સેન્ટીમીટર તે જે મળ્યો તે આપણને અશુદ્ધ પૂર્ણાંક મળ્યો ત્રીસ નંબર શ્રીરાજન વીસ વર્ષની ઉંમરે નોકરી મેળવે છે અને સાહીઠ વર્ષે નિવૃત્ત થાય છે તો નિવૃત્ત થયા ત્યાં સુધીના તેના નોકરી કાળને અપૂર્ણાંક સ્વરૂપે કઈ રીતે દર્શાવી શકાય હવે અહીંયા ધ્યાન રાખો કે સ્ત્રી રાજન જે છે પચીસ વર્ષની ઉંમરે નોકરી મેળવે અને સાહીઠ વર્ષે નિવૃત્ત થાય એટલે સાહીઠમાંથી પચીસ જાય તો વધે પાંત્રીસ હવે સાહીઠ વર્ષે નિવૃત્ત થાય એટલે નોકરી મળી એ વર્ષ અથવા તો સાહીઠનું વર્ષ બેમાંથી એક વર્ષને ગણવું પડે એટલે માંથી પચીસ જાય તો પાંત્રીસ અને એક વર્ષ ઉમેરીએ એટલે છત્રીસ વર્ષ એટલે કે કુલ નોકરીનો વર્ષ જે છે તેણે છત્રીસ વર્ષ નોકરી કરી હશે હવે તેણે છત્રીસ વર્ષમાં તેના જે નોકરીકાળ છે નોકરીકાળ જે છે એને અપૂર્ણાંક સ્વરૂપે કેવી રીતે દર્શાવાય દર્શાવે તો નોકરીકાળ અપૂર્ણાંક સ્વરૂપે સાહીઠમાંથી છત્રીસ કુલ સાહીઠ વર્ષની ઉંમરમાંથી છત્રીસ વર્ષ નોકરી કરી તેથી છત્રીસના વહેવું પડશે બાર તેરી છત્રી સાઠ ના વહવું પડશે બાર પંચાસ સાઠ બાર બાર જતા રહ્યા જવાબ આવશે ત્રણ સીદમાં પાંચ એકત્રીસ નંબર એક કપનો એક તત્યાંશ ભાગ દૂધથી ભરેલો છે કપને પૂરેપૂરો ભરવા માટે હજુ તેના કેટલામાં ભાગમાં દૂધ ભરી શકાય હવે એક કપ ભરેલો છે અને એમાંથી એક તત્યાંશ ભાગ કાઢી નાખવો છે અથવા તો ઉમેરવો છે આપણે વાત બાકી કરીને જોઈએ તો વધારાનો ભાગ આપણને ત્રણ એટલે ત્રણ માઇનસ એક છેદમાં ત્રણ ત્રણ માંથી એક જાય તો બે છેદમાં ત્રણ એટલે બે ત્રત્યાંશ ભાગ હજી દૂધથી ભરી શકાય બત્રીસ નંબર મંગળવારે કુલ કેટલા લિટર જ્યુસ ખરીદે છે તો બાર પૂર્ણાંક એક દુત્યાંશ મિશ્ર પૂર્ણાંક છે તેને સાદા પૂર્ણાંકમાં ફેરવીશું એટલે બાર દુ ચોવીસ એક એટલે આવશે પચીસ ભાગ્યા બે ચૌદ પૂર્ણાંક ત્રણ ચતુર્થાંશ એને સાદા પૂર્ણાંકમાં ફેરવવા ચૌદ ચોક છપ્પન છપ્પન કરીશું એટલે છેદમાં બે વત્તા છેદમાં ચાર હવે એકના છેદમાં બે છે અને બીજાના છેદમાં ચાર છે એટલે રસા આવશે ચાર એટલે બંનેને આપણે ચાર ચાર વડે ગુણીશું અને ભાગીશું એટલે આપણને મળશે પચાસ ભાગ્યા ચાર વત્તા ઓગણસાહીઠ ભાગ્યા ચાર છેદ સરખો છે એટલે અંશનો સરવાળો થશે એટલે પચાસ વત્તા ઓગણસાહ છેદમાં ચાર પચાસ ને તો જવાબ આવે એકસો ને નવ એટલે એકસો નવ ભાગ્યા ચાર એકસો નવ ભાગ્યા ચારને મિશ્રા પૂર્ણાંકમાં ફેરવવા માટે ચારના આપણે સત્યાવીસ સત્યાવીસના ચાર ભાગ કરીએ એટલે સત્યાવીસ પૂર્ણાંક એક ચતુર્થાંશ મીટર જ્યુસ ખરીદે બે દિવસ માટેનો તેત્રીસ નંબર અપૂર્ણાંકની એવી જોડ લખો કે જેનો સરવાળો સાત છેદમાં અગિયાર હોય અને તફાવત બે છેદમાં અગિયાર હોય હવે અહીંયા જુઓ સાત છેદમાં અગિયાર અને બે છેદમાં અગિયાર એટલે સાત ને બે થશે નવ એટલે તેઓ એક પૂર્ણાંક સરવાળો કરીએ તો સાત ને બે નવ એટલે નવ ભાગ્યા બાવીસ મળશે અથવા સાતમાંથી પાંચ બે જાય તો પાંચ પાંચ ભાગ્યા બે પાંચ ભાગ્યા બાવીસ એવું મળશે એટલે નવ ભાગ્યા બાવીસ લઈએ અને પાંચ ભાગ્યા બાવીસ લઈએ તો તેનો સરવાળો પહેલાં સરવાળો કરીશું નવ ભાગ્યા બાવીસ વત્તા પાંચ ભાગ્યા બાવીસ છેદ છે તેથી અંશનો સરવાળો એટલે નવ ભાગ્યા નવ વત્તા પાંચ એનો જવાબ થશે ચૌદ છેદમાં બાવીસ ચૌદ અને બાવીસ ના વયવ પડે સાત દુ ચૌદ અગિયાર દુ બાવીસ બે બે ઉડી ગયા એટલે જવાબ આવ્યો સાત છેદમાં અગિયાર તે જ રીતે હવે તેનો તફાવત એટલે કે બાદ બાકી કરીશું તો નવ ભાગ્યા બાવીસ ઓછા પાંચ ભાગ્યા બાવીસ છેદ સમાન છે એટલે બાદ બાકી તો નવ ઓછા પાંચ નવ માંથી પાંચ જાય તો ચાર ભાગ્યા બાવીસ ના પડશે બે દુ ચાર બાવીસ ના અવય પડશે અગિયાર દુ બાવીસ બે બે જતા રહ્યા એટલે જવાબ આવશે બે છેદ અગિયાર એટલે એવી બે અપૂર્ણાંકની જોડ જે છે એક થશે નવ ભાગ્યા બાવીસ અને બીજી થશે પાંચ ભાગ્યા ચોત્રીસ નંબર રોમાએ સુથારને કબાડ બનાવવા માટે એકસો પચાસ પૂર્ણાંક બે ચતુર્થાંશ સેન્ટીમીટરનું લાકડાનું પાટિયું આપ્યું સુથારે તેમાંથી ચાર પૂર્ણાંક એક પંચવા સેન્ટીમીટરનો ટુકડો વહેરી લીધો તો બાકી વધેલા ટુકડાની લંબાઈ કેટલી થશે હવે અહીંયા કુલ લાકડું જે છે એ પચાસ પૂર્ણાંક બે ચતુર્થાંશ છે મિશ્ર પૂર્ણાંકને સાદો પૂર્ણાંક ફેરવશું એટલે પચાસ ગુણ્યા ચાર વત્તા બે ભાગ્યા ચાર એટલે જવાબ આવશે છસો બે ભાગ્યા ચાર સેન્ટીમીટર કુલ લાકડું હવે તેમાંથી વપરાયેલું લાકડું ચાલીસ એક એટલે ચાલીસ ગુણ્યા પાંચ પાંચ ચાલીસ ગુણ્યા પાંચ થશે બસો બસોમાં માં એક ઉમેરી તો બસો એક છેદમાં પાંચ એટલે બસો એક છેદમાં પાંચ સેન્ટીમીટર એ વપરાયેલું લાકડું છે હવે બાકી વધેલ ટુકડાની લંબાઈ માટે બંનેની આપણે બાદ બાકી કરીશું એટલે બસો છસો બે ભાગ્યા ચાર ઓછા બસો એક ભાગ્યા પાંચ અહીંયા લસા આવશે ચાર વીસ એવું ન કરવું હોય તો તમે ચોકડી ગુણાકાર પણ કરી શકો એટલે છસો બે ગુણ્યા પાંચ ઓછા બસો એક ગુણ્યા ચાર છેદમાં ચાર પંચા વીસ છસો બે ગુણ્યા પાંચ ગુણાકાર કરશો તો જવાબ આવશે ત્રણ હજાર દસ અને બસો એક ગુણ્યા ચાર કરશો તો જવાબ આવશે આઠસો ને ચાર એટલે ત્રણસો દસ ઓછા આઠસો ચાર ભાગ્યા વીસ ત્રણ ત્રણ હજાર દસ ઓછા આઠસો ચાર વીસ એટલે ત્રણ હજાર દસમાંથી આઠસો ચાર બાદ કરશું તો બાવીસો છ છેદમાં વીસ છ છેદમાં વીસ એને બાવીસો છ જે છે એને વીસ વડે ભાગીશું તો આવશે જવાબ અગિયાર એકસો દસ પૂર્ણાંક એક છેદમાં વીસ આ જે છે સ્વરૂપ તે તેનું મિશ્ર પૂર્ણાંક સ્વરૂપ છે તેત્રીસ નંબર બેગમાં યોગ્ય કાર્ડ મૂકો હવે બેગ નંબર એક એક કરતાં નાના અપૂર્ણાંક હોય એક કરતાં નાના અપૂર્ણાંક હોય તેવા થશે ત્રણ ભાગ્યા સાત આઠ ભાગ્યા નવ છ ભાગ્યા અગિયાર બે ભાગ્ય ત્રણ અને ત્રીર ભાગ્યા સત્તર બેગ બી તેમાં એક જેટલા અપૂર્ણાંક મૂકો એટલે અંશ અને છેદને ઉડાડીએ તો એક જવાબ આવવો જોઈએ એટલે ચાર ભાગ્યા ચાર અને અઢાર ભાગ્યા અઢાર તેના પછી છે બેગ નંબર ત્રણ મોટા કરતા એક કરતા મોટા અપૂર્ણાંક લખો એટલે એકથી મોટો હોય તેવો તો નવ ભાગ્યા આઠ ત્રણ પૂર્ણાંક પાંચ ષષ્ટમાંશ અને પચીસ ભાગ્યા નવ હવે આપણે સર્વગ્રાહી મૂલ્યાંકન જોઈશું એક યોગ્ય વિકલ્પ પસંદ કરો એક નીચે આપેલ પૈકી સૌથી નાનો અપૂર્ણાંક કયો છે તો જવાબ આવશે સી નીચે પૈકી કયો શુદ્ધ અપૂર્ણાંક નથી શુદ્ધ અપૂર્ણાંક નથી એટલે કે અશુદ્ધ છે તો અશુદ્ધ અપૂર્ણાંકમાં અંશ જે છે મોટો હોય અને છેદ નાનો હોય એટલે જવાબ આવશે સી સાત ભાગ્યા પાંચ તેના પછી ત્રણ નંબર ત્રણ છેદમાં માં પાંચનો સમ અપૂર્ણાંક કયો છે તો ત્રણ છેદમાં પાંચ એટલે ત્રણ જે છે ત્રણ છેદમાં માં પાંચ ને આપણે ઉપર નીચે ચાર વડે ગુણીએ તો ચાર તેરી બાર ચાર પંચાવીસ એટલે જવાબ આવશે સી બાર છેદમાં વીસ ચાર નંબર છ છેદમાં સાત અને ચાર છેદમાં સાતનો સરવાળો કેટલો થાય હવે છેદ સરખા છે એટલે અંશનો સરવાળો તો છ ને ચાર દસ છેદમાં સાત એટલે જવાબ આવશે ડી દસ છેદમાં સાત પાંચ નંબર પંદર ભાગ્યા આઠ માંથી નવ ભાગ્યા આઠ બાદ કરો છેદ સમાન છે તેથી અંશની બાદ બાકી એટલે પંદર ઓછા નવ ભાગ્યા આઠ પંદર માંથી નવ જાય તો વધે છ એને છેદમાં આઠ એટલે જવાબ આવશે એ છ છેદમાં આઠ પ્રશ્ન બે સૂચના મુજબ કરો છ ઘટ ના હોય તેવા ભાગને અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવો અહીં બાજુની આકૃતિમાં જે ચોરસ ખાના છે તે કુલ ભાગ છે નવ એટલે કે કુલ ચોરસ ખાના નવ છે તેમાંથી ઘટ્ટ થયેલા ખાના જે છે એ ઊભા પહેલી લાઇનમાં ત્રણ બીજી લાઇનમાં બે અને ત્રીજી લાઇનમાં એક ચોથીમાં એક એટલે ટોટલ થશે છ હવે ઘટ્ટ ન થયેલા હોય એવા ખાના તો પંદરમાંથી છ બાદ કરીએ એટલે આવે નવ તેથી અપૂર્ણાંક જે છે એ આવશે ઘટ ન થયેલ ભાગ છેદમાં કુલ ભાગ એટલે પડે ત્રણ છેદમાં પાંચ સાત નંબર છ પૂર્ણાંક બે ત્રત્યાંશ ને અશુદ્ધ અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવો તો છ પૂર્ણાંક બે ત્રત્યાંશ બરાબર છ ગુણ્યા ત્રણ વત્તા બે ભાગ્યા અપૂર્ણાંક જે છે તે આવશે વીસ ભાગ્યા ત્રણ આઠ નંબર પાંચ છેદમાં છ નો છેદ સાઠ આવે તેવો સમ અપૂર્ણાંક લખો હવે સમ અપૂર્ણાંક લખવા માટે શરૂઆત થી આપણે શરૂ કરીએ તો દરેક ને બે વડે ત્રણ વડે ચાર વડે ગુણતા જઈશું એટલે પાંચ છેદમાં છ ને બે વડે ગુણીએ ઉપર નીચે તો પાંચ દુ દસ છ દુ બાર ત્રણ વડે ગુણીએ તો પાંચ તેરી પંદર છે ગણીએ તો ચાર પંચા વીસ છ ચોક ચોવીસ એટલે વીસ છેદમાં ચોવીસ પાંચ છેદ છ ગુણ્યા પાંચ પાંચ તો પચુ પચું છ ત્રીસ એટલે પચીસ છેદમાં ત્રીસ પાંચ છેદમાં ને છ વડે ઉપર નેચે ગણીએ તો આવશે ત્રીસ છેદમાં સાઠ સાત વડે ગુણીએ તો આવશે પાંત્રીસ છેદમાં બેતાલીસ આઠ વડે ગુણીએ તો આવશે ચાલીસ છેદમાં અડતાલીસ નવ વડે ગુણીએ જે આપણને પાંચ છેદમાં છ આપ્યો તો આવશે જવાબ પિસ્તાલીસ છેદમાં અને છેલ્લે પાંચ છેદમાં છ ગુણ્યા દસ વડે ગુણીએ દસ છેદમાં દસ તો પાંચે દાન પચાસ છએ દાન સાહીઠ એટલે દસ ના આંકડા સુધી ગુણીએ ત્યારે આપણને જવાબ મળશે હોય તેઓ પચાસ છેદમાં છ નો સમ અપૂર્ણાંક નવ નંબર નાસીરે એક નગરમાં પહોંચવા માટે ત્રણ પૂર્ણાંક એક દ્વિત્યાંશ કિલોમીટર બસ મારફત મુસાફરી કરી પછી તે એક પૂર્ણાંક એક અષ્ટમાં કિલોમીટર ચાલ્યો તો તેણે નગરમાં પહોંચવા માટે કેટલી મુસાફરી કરી હવે તેણે મુસાફરી બસ મારફતે કરેલી મુસાફરી તો ત્રણ પૂર્ણાંક એક સપ્ત એક દ્વિતિયાંશ એટલે ત્રણ દુ છ ને એક સાત એટલે બસ મારફતે કરેલી મુસાફરી સાત ભાગ્યા બે કિલોમીટર ચાલીને મુસાફરી કરી છે એક પૂર્ણાંક એક અષ્ટમાંશ એટલે આઠ એકા આઠ ને એક નવ એટલે ચાલીને મુસાફરી કરી નવ છેદમાં આઠ કિલોમીટર હવે કુલ મુસાફરી શોધવી છે એટલે બંનેનો સરવાળો એટલે કુલ મુસાફરી બરાબર સાત છેદમાં બે વત્તા નવ છેદમાં આઠ લસા આવશે અહીંયા આઠ તેથી સાત ગુણ્યા ચાર છેદમાં બે ગુણ્યા ચાર વત્તા નવ છેદમાં આઠ એટલે સાત ચોક અઠ્યાવીસ છેદમાં આઠ વત્તા નવ છેદમાં આઠ છેદ સરખો છે તેથી અંશનો સરવાળો એટલે અઠ્યાવીસ વત્તા નવ છેદમાં આઠ વત્તા નો સરવાળો થશે એટલે એટલે હવે એને લખીએ તો ચોક ને જવાબ આવશે કિલોમીટર મુસાફરી કરી હશે દસ નંબર છ પૂર્ણાંક એક દ્યાંશ માંથી એક પૂર્ણાંક એક ચતુર્થાંશ બાદ કરો હવે છ પૂર્ણાંક એક દ્વિતીયાંશ મિશ્ર પૂર્ણાંક છે તેને સાદા પૂર્ણાંકમાં ફેરવશું ચાર એકા ચાર ને એક પાંચ એટલે પાંચ છેદમાં ચાર તેનો જવાબ આવશે હવે બંનેની બાદ બાકી કરશું એટલે તેર છેદમાં બે ઓછા પાંચ છેદમાં ચાર લસા આવશે ચાર એટલે ચાર વડે ગુણશું તો તેર ગુણ્યા ચાર ઓછા પાંચ ગુણ્યા બે દુ દસ છ દુ આઠ બાવન માંથી દસ જાય તો હવે બેતાલીસ છેદમાં આઠ બેતાલીસના અવયવ પડશે એકવીસ દુ બેતાલીસ આઠના અવયવ પડશે છેદમાં ચાર દુ આઠ બે બે જવા જતા રહ્યા ઉડી ગયા